તો કૃમિનાશક દવા એટલે કે જે તળાવ અથવા નદી કાંઠે રહેતા હોય પશુમાં કૃમિનો વધારે પ્રશ્ન જોવા મળે એ સિવાય બીજા પશુઓમાં પણ જોવા મળે છે આપણે જે પણ નિરણ કે ખોરાક કરીએ એ જો પશુના શરીરમાં કૃમિ હોય તો પશુના કૃમિ એ ખાઈ જાય અને પશુને જોઈતા પોષક તત્વો એના શરીર માટે મળતા નથી ચોમાસાની ઋતુ પહેલાં દરેક પશુને એક કૃમિનાશક દવા દેવામાં આવે ડોઝ અને ચોમાસું પૂરું થઈ ગયું એટલે કે દિવાળીની આજુબાજુ બીજો કૃમિનાશક દોવાનો ડોઝ આપવામાં આવે તો એવા પશુઓને આખું વર્ષ એના શરીરમાં કૃમિનો વિકાસ થતો નથી આ બહુ જ સસ્તી દવા હોય અને દરેક પશુને જો ખવડાવવામાં આવે ચોમાસાની ઋતુ પહેલાં અને ચોમાસાની ઋતુ પૂરી થઈ જાય ત્યારે અથવા તો દિવાળીની આજુબાજુ તો એ પશુના શરીરમાં કૃમિનો વિકાસ થતો નથી અને સરવાળે જે પણ આપણે નિરણ પશુને ખવડાવીએ એ પશુના શરીર માટે વપરાશે એટલે દરેક પશુપાલક મિત્રોની વિનંતી છે કે કૃમિનાશક દવા એટલે કે ડીવોર્મિંગ તમારા પશુઓને કરાવવો એવો આગ્રહ રાખવો હવે બીજું પરિબળ વાત કરીએ તો કેસ્ટ્રેશન એટલે કે નસબંધી અથવા તો ખસી કરવી સામાન્ય રીતે પશુપાલક મિત્રો ગામડાઓમાં ઘણા ધણખૂટ અને પાડાઓ છે જે બી જે પશુઓ ફેળવવામાં વાપરવા જેવા હોતા નથી પશુઓ સારી જાતનું હોય પરંતુ એને સારી જાતના ધણખૂટ જોડે ફેળવવામાં ન આવે તો પશુમાં વધારેમાં વધારે દૂધ ઉત્પાદન મળતું નથી એટલે જે નબળા રખડતા સાંઢ છે એવા સાંઢને ખસી કરી નાખીએ તો કોઈ પણ ગાય જોડે ફેળવવાની શક્યતા રહેતી નથી એટલે કેસ્ટ્રેશન કહેવાય એને વૈજ્ઞાનિક ભાષામાં ગામડાઓની અંદર જોવા મળતા ધણખૂટ જે છે એ સારી જાતના હોય તેનો અવશ્ય વપરાશ કરવો જોઈએ પણ જે રખડતા સાંડ છે એનાથી ગાયનું ફળે નહીં એની કાળજી આપણે રાખી શકતા નથી એટલે જો આને ખસી કરી દેવામાં આવે તો અવા સાણનો ઉપયોગ થતો નથી ત્રીજું જ આવું પરિબળ છે કૃત્રિમ બિદ્દાન સારી જાતના ધણખૂટ કે પાડા ગામડાઓમાં ન હોય અને શીત થયેલા ધણખૂટ કે પાડાઓ ન મળતા હોય તો રાજ્ય સરકાર જે કૃત્રિમ બિદ્દાનનો ઉપયોગ કરવાનું કહે છે દરેક પશુને કૃત્રિમ બિદ ઉપયોગથી ફેડવા જોઈએ કૃત્રિમ બિદ્દાનમાં જે પણ વીર્ય અથવા તો જે પણ સાંઢ કે પાડાનો ડોઝ બનાવવામાં આવે છે શીત થયેલા હોય છે એની માતાનું દૂધ ઉત્પાદન સારું હોય છે એ સાંઢમાં કે પાડામાં કોઈપણ જાતના એવા રોગચાળા થયેલા હોતા નથી કે જે પશુમાં કરવામાં આવે એમાં પણ આ રોગચાળો ફેલાય એટલે પશુપાલક મિત્રો સારી જાતના સાંઢ કે સારી જાતના પાડા હોય તો એનો અવશ્ય ઉપયોગ કરો આવું ના હોય એને સિદ્ધ થયેલા સાંડ પાડા ન હોય તો કૃત્રિમ બી ઉપયોગ કરી પશુમાંથી વધારેમાં વધારે દૂધ ઉત્પાદન મેળવાનો પ્રયત્ન કરો એટલે જે પાંચ આધાર સ્તંભ છે એમાં કૃત્રિમ બી રખડતા ધણખૂટ કે જે છે એનું ખસી કરાવવું ચાપ કટરનો ઉપયોગ કરવો પશુની તંદુરસ્તી માટે રસીકરણ અને પશુની તંદુરસ્તી સારી રહે એના ઉપાયો કરવા અને કૃમિનાશક દવાનો ડોઝ પીવડાવો આવું કરવાથી તમારા પશુપાલન વ્યવસાયમાં નફાનું પ્રમાણ વધશે આજકાલ દરેક પશુપાલક મિત્રોને આવ અને આચળના રોગ વિશે જાણકારી હોય એ ખૂબ જ જરૂરી છે કેમ કે અત્યારે આચળ અને આવના રોગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે મુખ્યત્વે આવ અને આચળનો રોગ કે માવજતમાં ઉણપ અથવા તો ખામી હોય તો વધારે જોવા મળે એટલે આજે આવ અને આચરના રોગ ન થાય એના માટે માવજતમાં શું કાળજી રાખવી એની ચર્ચા કરીએ પશુપાલક મિત્રો આપણે જ્યારે પશુઓને દોવાણ કરીએ ત્યારે દોતા પહેલાં દરેક ગાય કે ભેંસના આવ અને આચરણને સ્વચ્છ ચોખ્ખા પાણીથી અને શક્ય હોય તો નવ સેકા ગરમ પાણીથી સાફ કરવા જોઈએ અને જો આ પાણીની અંદર બજારમાં મળતો પોટેશિયમ પરમેગેનેટની એક ચપટી ડોલમાં નાખવામાં આવે તો એ પાણી છે એ જાંબલી કલરનું થઈ જાય અને આ પાણીથી જો અને આચરણને ધોવામાં આવે તો ઘણા ખરા રોગમાં રાહત મળે છે બીજું છે જ્યારે દોવાણ ચાલુ કરીએ પશુઓમાં દોવાણ ચાલુ કરીએ અને પશુ પાર મૂકે પછી પાંચથી સાત મિનિટમાં પશુઓને દોઈ લેવું જોઈએ દોવાણમાં વધારે સમય ન લાગવો જોઈએ કોઈ ફોન આવે આજુબાજુના પાડોશી મળે તો ઊભું નહીં રહેવાનું દોવાણ ચાલુ જ રાખવાનું દોવાણ પૂર્ણ થયા પછી જ એમની જોડે વાત કરવાની બીજા નંબરમાં દોવાણ થઈ ગયા પછી પશુઓના આચળ હોય એના છિદ્રો ખુલ્લા હોય અને તમે જોયું હશે કે દોવાણ પછી પશુ તૈયારીમાં નીચે બેસી જાય નીચે છાણ અને પેશાબવાળી જગ્યાઓ એમાં જીવાણું હોય અને આ જીવાણું છિદ્ર ખુલ્લા રહેવાથી પશુના શરીરમાં પ્રવેશ કરે ને પછી આવું કે આચળનો રોગ કરે એટલે દોવાણ પછી એક મિનિટ અથવા તો અડધો મિનિટ સુધી જે પોટેશિયમ પરમેગ્નેટવાળું પાણી છે એમાં આચળને બોળી રાખવામાં આવે તો એ જંતુરહિત થઈ જાય અને જો ત્યાંથી જંતુ પ્રવેશ કરવાની કોશિશ કરે તો એ જંતુનો નાશ કરીને અંદર પ્રવેશવા દેતા નથી એટલે દોવાણ પહેલાં પણ પોટેશિયમ પરમેગ્નેટના પાણીથી ધોવાના આવને આચળ અને દોવાણ પૂરું થયા પછી એ જ પાણીમાં પશુના આચળ અડધોથી એક મિનિટ ડૂબાડી રાખીએ તો આવને આચળના જે રોગ થાય છે એમાં સારો એવો રાહત મળે હવે દોવાણની એક આપણી જે ટેવ છે મોટા ભાગે બહેનો કે ભાઈઓ ગાય કે ભેંસને અંગૂઠાથી દબાવીને દોવે છે આવું કરવાથી એકને એક જગ્યાએ દબાણ થાય અને ત્યાં ધીમે ધીમે ગાંઠ થાય અને એ ગાંઠ જો મોટી થાય તો અંદરના ભાગમાંથી પરુ કે લોહી જેવું આવે અને છેવટે આવું અને આચણને નુકસાન કરે એટલે મુઠ્ઠી વાળીને દોવામાં આવે તો આ પ્રકારનું ત્યાં દબાણ નથી થતું અને આવું કે આચણમાં ગાંઠ થવાની શક્યતા રહેતી નથી જો તમે અંગૂઠાથી દબાવીને દોશો તો એ એકને એક જગ્યાએ દબાણ થવાથી ત્યાં ગાંઠ થશે અને પછી આવ કે આચરણનો રોગ થશે એટલે મુઠ્ઠી વાળીને દોવાની મારી પશુપાલક મિત્રોને સલાહ છે બીજા નંબરમાં કે જે પશુમાં વધારે દૂધ ઉત્પાદન હોય પંદર લિટર વીસ લિટર એવા પશુને દિવસમાં ત્રણ વખત આઠ આઠ કલાકના અંતરે દોવા જોઈએ અને જેની અંદર દસ લીટર કરતાં ઓછું દૂધ હોય અથવા દસ લીટરની આજુબાજુ દૂધ હોય એવા પશુઓને બાર કલાકના સમયાંતરે બે વખત દિવસમાં દોવા જોઈએ દોવાણનો સમય પણ ફિક્સ જ રાખવો જોઈએ બાર કલાકના અંતરે જ હોવું જોઈએ બે વખત દોએ તો અને ત્રણ વખત દોઈએ તો આઠ કલાકના અંતરે જો દોવું જોઈએ આવું કરવાથી દૂધ ઉત્પાદન પણ વધારે મળશે અને પશુઓમાં આવ અને આચરણમાં દૂધ ના રહે અને આપણે જેટલું પણ દૂધ હોય એટલું લઈ લઈએ તો પશુઓમાં આવ અને આંચણના રોગ ઓછા જોવા મળશે મિત્રો અહીં લઈશું વધુ એક વિરામ વિરામ બાદ પણ તમારા માટે છે કંઈક ખાસ જોવા માટે બને રહો અમારી સાથે વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે અને હવે જોઈશું કાર્યક્રમમાં શું છે આપના માટે ખાસ આપણા રાજ્યમાં ઘણા ખેડૂતો ઊંચી કિંમતની ગાયો તથા ભેંસો ખરીદી તેનું પાલન કરવા માટે સમર્થ હોતા નથી તેમજ જે ભરવાડ લોકો છે તે પરંપરાગત રીતે બકરા અને ઘેટાઓનું પાલન કરતા હોય છે જો આ વ્યવસાયમાં પૂરતી કાળજી રાખવામાં આવે તો આ વ્યવસાયમાંથી પણ સારો નફો મેળવી શકાય છે તેમાં ઘેટા બકરાઓના આહાર ઉપરાંત તેના સ્વાસ્થ્યની પણ પૂરતી કાળજી રાખવી જોઈએ જે માટે આપણે ઘેટા બકરાઓને તેમાં આવતા વિવિધ રોગો સામે રક્ષણ મળી રહે તે માટે તેને વિવિધ રોગોની રસી પણ સમયસર આપવી જોઈએ જેથી તેની તંદુરસ્તી સારી રહેવાથી આપણે આ વ્યવસાયમાંથી સારું ઉત્પાદન મેળવી આપણા આ વ્યવસાયને સફળ બનાવી શકીએ તો મિત્રો ઘેટા બકરામાં કયા સમય કયા રોગ સામેની બાબતે વિગતવાર ચર્ચા કરીએ તો સૌપ્રથમ તેમાં આવતા માતાના રોગ વિશે જોઈએ તો માતાના રોગથી પીડિત ઘેટા બકરામાં શરીરના જે ભાગ પર ઊન કે વાળ ન હોય તેવા ભાગો પર ફોટના વિકાસ માટે ઉપયોગ કરે છે તેમજ આંતરડા લોહી ચૂસે છે આ રીતે પરોપજીવીઓ નુકસાન કરતા હોવાથી પશુમાં શારીરિક નબળાઈ આવે છે જાડા થઈ જાય છે અને તેના ઉત્પાદન ઉપર વિપરીત અસર પડે છે

મિથાઈલ પેરાથિયન પાવડરનો ઉપયોગ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પશુ તેને ચાટે નહીં તેમ જ પાવડર મોઢું આંખ નાક કાન તથા આચળ વગેરે ભાગો પર લગાવવો નહીં અંતઃ પરોપજીવીઓથી રક્ષણ માટે વર્ષમાં ત્રણ વખત કૃમિનાશક દવા બધા નાના મોટા ઘેટા બકરાઓને પાવી જોઈએ દરેક વખતે ઊન કાપ્યા પહેલા એટલે કે માર્ચ એપ્રિલમાં પહેલી વખત જુલાઈ ઓગસ્ટમાં બીજી વખત અને ઓક્ટોબર નવેમ્બરમાં ત્રીજી વખત દવા પાવી જોઈએ એ વાતનું ધ્યાન રાખવું કે એક જ દવા વારંવાર ન આપતા દવા બદલતી બદલતી આપવી જોઈએ કૃમિનાશક દવાઓ જેવી કે આર્બેન્ડાઝોલ પાઇપરરાઝિન તેમજ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાંથી બનેલી દવાઓ બજારમાં આસાનીથી મળી જાય છે

મુખ્ય વ્યવસાય તરીકે અપનાવવા લાગેલ છે અને તેના માટે તે મોટા તબેલાઓનું આયોજન પણ કરતા હોય છે તેમજ સારી ઓલાદની ગાયો તથા ભેંસોનું પાલન પણ કરતા હોય છે તેમ છતાં ફક્ત સારી ઓલાદોના પાલનથી જ વધુ દૂધ ઉત્પાદન મળી જતું નથી તેની સાથે સાથે બીજી ઘણી બાબતો પર ધ્યાન રાખવું અનિવાર્ય બની જતું હોય છે જેમાં પશુઓમાં આવતા વિવિધ રોગોથી સારવાર સમયસર કરવી જોઈએ એ એક અગત્યનું પાસું છે આવોજ એક અગત્યનો રોગ છે પશુઓમાં ગર્ભાશયમાં ચેપનો રોગ ઘણી વખત પશુના વિયાણ બાદ આઠ થી દસ દિવસ પછી પશુના ગર્ભાશયમાં ચેપ લાગે છે જેથી પશુને મૂત્ર ત્યાગ કરવામાં તકલીફ પડે છે તેમજ તાવ પણ આવે છે રોગ જો વધારે સમય સુધી રહે તો ગર્ભાશય ખરાબ થઈ જાય છે તેથી આવા રોગની સારવાર સમયસર કરવી જોઈએ તો આવા ગર્ભાશયના ચેપ જેવા રોગ થવાના કારણો તેના લક્ષણો તથા તેના નિવારણના ઉપાયો વિશે માહિતી મેળવીએ જુનાગઢના ડોક્ટર એસ એન ઘોડાસરા સાહેબ પાસે પ્રિય પશુપાલક મિત્રો આજે આપણે ગર્ભાશયની અંદર ચેપ વિશેની વાત કરીશું આ રોગ તમામ પશુઓની અંદર મુખ્યત્વે વિયાણના આઠ થી દસ દિવસ બાદ ગાયની અંદર જોવા મળે છે ભેંસો કરતાં ગાયની અંદર આ રોગનું પ્રમાણ જોવા વધારે મળે છે મુખ્ય લક્ષણોની વાત કરીએ તો ઘટ સફેદ પ્રકારનું પ્રવાહી ગર્ભાશયના મુખ વાટે માર્ગે બહાર નીકળે છે થવાના કારણો વિશેની વાત કરીએ તો સામાન્ય અંદર જો કોઈ પ્રોબ્લમ્સ હોય ધારો કે બચ્ચું આડું હોય અને બચ્ચું ખેંચવાનું થાય તો હાથ મૂકી અને જો આ બચ્ચાને ખેંચવામાં આવે અને જો તમે હાથ સાફ ના કરેલા હોય તો હાથ ઉપર રહેલો ચેપ ગર્ભાશયની અંદર જાય છે ચેપ ત્યાં સ્થાયી થઈ અને ત્યાં રોગ ફેલાવે છે ચેપ ફેલાવે છે અને પરિણામે રસી થઈ જાય છે જેને આપણે ગર્ભાશયની અંદર ચેપ કહીએ છીએ બીજું એનું કારણ છે કે ઘણી વખત મેલી ના પડવા પડવાના કારણો પણ આપણે ઘણી વખત પશુપાલક મિત્રોને જોવા મળતા હશે મેલી જ્યારે ના પડે ત્યારે આપણે હાથ મૂકીને ખેંચીએ છીએ ત્યારે પણ આપણા હાથની અંદર રહેલો રોગ ગર્ભાશયની અંદર જઈ અને ચેપ ફેલાવે છે ત્રીજું કારણ છે કે જો પ્રોલેપ્સ એમ જેમ કે આપણે એને ગુજરાતીમાં માટી ખસી જવી દિલ ખસી જવું એ નામે ઓળખીએ છીએ ગર્ભાશય આખું બહાર આવી જાય છે તો એને ગર્ભાશયને પાછું અંદર બેસાડીએ ત્યારે એની અંદર અસંખ્ય જીવાણું રહેલા હોય છે એ જીવાણુઓ પણ ગર્ભાશયની અંદર જો ઉચિત સારવાર કરવામાં ના આવે તો એ ચેપ ફેલાવે છે અને પરિણામે આવા લક્ષણો આપણે જોવા મળે છે ચોથું કારણ છે જો ખોટી રીતે કૃત્રિમ બિદાન કરવામાં આવે તો ગર્ભાશયના મુખને ઈજા થાય છે અને ત્યાં પણ ચેપ લાગવાની શક્યતાઓ રહેલી હોય છે પાંચમું કારણ ઘણી વખત આપણે કુદરતી સંવર્ધન પણ ગામના પાડાઓ કે સાંડ સાથે આપણે કરાવતા હોઈએ છીએ ત્યારે જો એ સાંડ કે પાડો રોગગ્રસ્ત હોય તો પણ એ ગર્ભાશયની અંદર ચેપ ફેલાવે છે અને પરિણામે ગર્ભાશયનો અંદર આવા લક્ષણો આપને જોવા મળે છે આ રોગની અંદર જોવા મળતા લક્ષણોની વાત કરીએ તો સફેદ પ્રકારનું ઘટ પ્રવાહી એ વાસ મારે તેઓ યોની માર્ગે બહાર નીકળે છે ઘણી વખત યોનીનો ભાગ છે લાલાશ પડતો અને સોજેલ દેખાય છે પેશાબ કરતી વખતે પશુઓને ખૂબ જ બળતરા અને દુખાવો થાય છે ઘણી વખત આ ચેપનો જો ફેલાવો ગર્ભાશયની અંદર બહુ ખૂબ જ વધારે હોય તો ઘણીવાર ટોક્સિમિયા જેમ કે ઝેરી અસર પણ થઈ શકે છે જેથી કરીને જાનવરની અંદર એકસો છ એકસો સાત ડિગ્રી જેટલો તાવ પણ જોવા મળે છે જાનવર ખાવાનું બંધ કરી દે છે અને દૂધ પણ ખૂબ જ ઓછું થઈ જાય છે હવે આ રોગને અટકાવની જો વાત કરીએ તો પશુપાલક મિત્રોને ખાસ કરીને જે બાબતોનું ધ્યાન રાખવાનું છે એની વાત કરીએ તો જ્યાં વ્યાણ માટે આપણે પશુઓને બાંધેલું છે ત્યાંનું આજુબાજુનું વાતાવરણ ખૂબ જ સ્વચ્છ અને ધોઈને રાખવું ખૂબ જ જરૂરી છે પશુઓને ખેંચવાનું પણ થાય થોડુંક આડું હોય અવળું હોય ત્યારે આપણે જો ખેંચવું હોય તો હાથ આપણા સાફ કરી સાબુથી સાફ કરી એન્ટીસેપ્ટિક સોલ્યુશન લગાડી ત્યારબાદ જ એને ગર્ભાશયની અંદર હાથ મૂકવો જોઈએ જેથી કરીને ચેપ લાગવાની સંભાવનાઓ ખૂબ જ ઘટી જાય છે ત્રીજું કારણ છે કે જે વસ્તુઓ જે સાધનો ગર્ભાશયની પાછળના ભાગમાં પશુઓના વ્યાણ વખતે જે કોન્ટેક્ટમાં આવવાના હોય સંપર્કમાં આવવાના હોય એને સાફ કરી એન્ટીસેપ્ટિક સોલ્યુશનથી સાફ કરી ત્યારબાદ જ એનો ઉપયોગ કરવો જોઈએ હવે આ રોગ થયા બાદ એની સારવાર રૂપે તમારે કોઈ પણ વેટનરી ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ હિતાવહ છે આમની અંદર જો આપણે સારવારની વાત કરીએ તો પાંચથી સાત દિવસ સુધી એન્ટિબાયોટિકનો કોર્સ કરવો જોઈએ અથવા તો વેટનરી ડૉક્ટરની સલાહ મુજબ આ દવા કરવી જોઈએ સાથે સાથે ગર્ભાશયની અંદર છોડવાની દવાઓ પણ બજારમાં ઉપલબ્ધ છે એનો ઉપયોગ કરી શકાય અને ઘણી બધી એવી દવાઓ છે જે ગર્ભાશયને સંકોચન કરે છે જેથી કરીને ગર્ભાશયની અંદર જે રહેલો ચેપ છે એ સંકોચાય એટલે ગર્ભાશયના મુખ વાટે બહાર નીકળી જાય છે અને ગર્ભાશય સાફ થઈ જાય છે આ રોગને રોકવા માટેના જો કારણો છે એના ઉપર ખાસ કરીને ધ્યાન આપીએ તો પશુઓ જો આ રોગથી પીડિત હોય તો પણ એ સાજું થઈ અને ફરીવાર ઉચિત સમયે ગરમીમાં આવે છે અને તમને આર્થિક નુકસાન થતું અટકાવી શકાય છે અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગતો જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો અન્નદાતા ન્યૂઝ એટીન ગુજરાતી એ એકસો એક કોમર્સ હાઉસ પાંચ કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ ત્રણ આઠ શૂન્ય શૂન્ય પાંચ એક તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર